નમસ્કાર. ભાષાકીય સંવાદિતા દિવસને લઈને આજે આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ. અને ભાષા એ આપણા સૌના જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતી વસ્તુ છે. ભાષા જ એક માણસને બીજા માણસ સુધી પહોંચાડે છે, બે વ્યક્તિને જોડતો પુલ બને છે ભાષા. અને હવે તો વિશ્વની જો આખાની વાત કરીએ તો અગણિત આવા પુલો અસંખ્ય માત્રામાં અવેલેબલ છે. ત્યારે આપણે આપણી માતૃભાષાને જ એક પુલ તરીકે એની પાસેથી કામ લેવું કે ઘણી બધી ભાષાઓ સાથે જોડાઈને પુલ, ઘણા બધા પુલનું એક જાળું તૈયાર કરવું, આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે ભાષા સાથે જોડાયેલા માણસોને, એટલે કે આપણને સૌને મૂંઝવતા હોય છે. તો આવા પ્રશ્નો વિશે આપણને માર્ગદર્શન આપવા માટે અને ભાષા વિશે ખૂબ સુંદર, ખૂબ જ્ઞાનવર્ધક અને વિશદ છણાવટ કરવા માટે આપણી સાથે આજે પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ અહીંયા ઉપસ્થિત છે. નમસ્તે, આપનું સ્વાગત છે સાહેબ. સાહેબ ભાષા સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત ડિરેક્ટર છે અને ભાષા સાથે અનેક વર્ષોથી કામ પાડી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આ વિશે ખૂબ જાણકારી આપી ચૂક્યા છે અને આજે એમના એ જ જ્ઞાનનો લાભ આપણે પણ લેવાનો છે. સૌથી પહેલા તો બેઝિક સવાલ તમને એ જ પૂછવા માંગીશ કે એક સાથે ઘણી બધી ભાષાઓ શીખવી કેટલી સહેલી છે, કેટલી અઘરી છે, એક વ્યક્તિ માટે ઘણી બધી ભાષાઓ કેટલી જરૂરી છે, અથવા તો એક ભાષા સાથે કામ પાડ પાડવું વધારે સહેલું છે? બે બાજુથી તમે એનો વિચાર કરી શકો. દાખલા તરીકે તમે એક જ ભાષાને બરાબર વળગી રહો અને ભર્તૃહરિએ કહ્યું તું એમ, એક ભાષાને શું કરવા, એક શબ્દને જ આખી જિંદગી બરાબર સમજો, તો એક શબ્દને પણ બરાબર સમજો તો પરબ્રહ્મને સમજ્યા જેટલો આનંદ તમને આવે. અને બીજી બાજુ આ જગતમાં અનેક ભાષાઓ છે, જેમ અનેક માણસો છે, એટલે વિવિધ પ્રકારના માણસો, વિવિધ પ્રકારના વિચારો, વિવિધ પ્રકારના લાગણી તંત્રો, તો આ બધાને સમજવાની જે એક પ્રવૃત્તિ છે એનો પણ એક જુદો આનંદ છે. એટલે બે છેડેથી તમે વિચારી શકો. ભાષાકીય સંવાદિતા દિવસ આપણે ઓળખીએ છીએ, ભાષાકીય સંવાદિતા અથવા તો લિંગ્વિસ્ટિક હાર્મની, આ શબ્દનો અર્થ એક્ઝેક્ટલી શું થાય? મૂળ તો હાર્મની શબ્દ છે ને એ સંગીતમાંથી આવ્યો છે, હાર્મોનિયમ. તો સુર મેળાપ જે છે, મિલે સુર મેરા તુમારા, તો આ સુર મેળાપ બહુ જરૂરી છે. એટલે એને આપણે પછી સંવાદિતા, હાર્મોનીને, એના ઉપરથી હાર્મોનિકા નામનું એક વાદ્ય પણ છે. એટલે એ હાર્મની સંવાદિતા અથવા સુમેળ, વધારે સહેલો શબ્દ વાપરીએ તો સુમેળ, આ એકબીજા વચ્ચે સુમેળ. આમ જોવા જઈએ તો આપણા બાહ્ય વ્યક્તિત્વ અને આંતરિક વ્યક્તિત્વ વચ્ચેનો પણ સુમેળ, આની પણ બહુ જરૂર છે. આપણે જેમની સાથે રહીએ છીએ કુટુંબના સભ્યો સાથેનો પણ સુમેળ, જે સમાજમાં રહીએ છીએ સમાજના વ્યક્તિઓ સાથેનો પણ સુમેળ. દરેકના વિચાર અલગ હોય, દરેકના સંપ્રદાય અલગ હોય, દરેકની માન્યતા અલગ હોય અને પછી દરેકની ભાષા પણ અલગ હોય, અને છતાંય આપણે બધાની સાથે રહેવાનું છે. તુલસીદાસે કહ્યું, ભાત ભાત કે લો સબકો હિલ મિલ ચાલીએ, જો એવું ન કરીએ, એ સંવાદિતા, એ સુમેળ ન સાધી શકીએ તો આપણું જીવન બેસુરું થઈ જાય. અને નક્કી કરવાનું આપણે છે કે બેસુરું જીવન જીવવું છે કે સંવાદી જીવન જીવવું છે. અને ધારો કે એ નિર્ણય લઈ લઈએ કે સંવાદી જીવન જીવવું છે, તો ભાષા સાથે સંવાદિતા સાધવા માટે શું કરવાનું? ભાષા સાથે સંવાદિતા સાધવા માટે તમારે બે વસ્તુ કરવી પડે. એક તો તમારે ભાષાને વધારે ને વધારે ઊંડા ઉતરી ઉતરીને સમજતા જવું પડે કે હું જે વિચારું છું, હું જે લાગણીઓ અનુભવું છું, અને એ બધું ભાષામાં કરીએ છીએ. ભાષા સિવાય શક્ય નથી કોઈ અનુભવ થવો, કોઈ વિચાર આવવો, કોઈ લાગણી અનુભવવી. આ બધું જ ભાષા દ્વારા થાય છે. તમે ઝીણવટમાં જતા જાઓ કે આ બધાની સાથે ભાષા મારી કેવી રીતે સંકળાયેલી છે, અને બીજું કે હું જેની સાથે પ્રત્યાયન કરું છું એની સાથેના પ્રત્યાયનમાં ભાષા મને કેટલી મદદરૂપ થાય છે. એટલે ભાષા મને ઝઘડા કરવામાં મદદરૂપ થાય છે કે ભાષા મને સુમેળ સાધવામાં મદદરૂપ થાય છે? જેમ સુમેળ સાધવામાં મદદરૂપ થાય એમ ઝઘડા કરવામાં પણ મદદરૂપ થાય. એટલે તમારે ભાષાનો ઉપયોગ કઈ રીતે કરવો છે
એના ઉપર તમારો આખા વ્યક્તિત્વનો આધાર છે. અને વ્યક્તિત્વને નિખારવા માટે અથવા વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે ભાષા કેટલી જરૂરી છે? અરે એ તો સંસ્કૃતમાં કહેવાઈ ગયું છે કે યદા યદા મુંચતિ વાક્યબાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. માણસ બોલે અને ખબર પડી જાય કે એનું વ્યક્તિત્વ કેવું હશે, એ શું વિચારતો હશે, એ કેવી રીતે જીવતો હશે, એની આંતરિક સંપદા કેટલી હશે, આ બધું ભાષા બોલે એને ખબર પડી જાય. એટલે ભાષા એ તો માણસના જીવનનો અરીસો છે, જેમ ભાષા એ સંસ્કૃતિનો અરીસો છે, સમાજનો અરીસો છે, પરિવારનો અરીસો છે, એમ વ્યક્તિના જીવનનો પણ અરીસો છે. આજકાલ એક ટર્મ બહુ જ પ્રચલિત બની છે, કમ્યુનિકેશન સ્કિલ્સ, અને લોકો પ્રોફેશનલી ક્લાસીસ કરીને અથવા તો નિષ્ણાતો પાસે જઈને કમ્યુનિકેશન સ્કિલ્સ શીખતા હોય છે. એટલે જુદા જુદા વિષયમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરતા હો તો કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવી ખૂબ જરૂરી છે, આવો એક કન્સેપ્ટ આવી રહ્યો છે. પણ કમ્યુનિકેશન સ્કિલ્સનું માધ્યમ કોઈ અમુક તમુક ભાષા હોવી જરૂરી છે કે પછી જે પણ ભાષાનો તમે ઉપયોગ કરો છો એમાં એ ડેવલપમેન્ટ કરવું જરૂરી છે? હા, તમે જે ભાષાનો ઉપયોગ કરો છો એમાં તમારી કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય તો પછી જ્યારે બીજી ભાષા તમે શીખો તો એમાં પણ એ કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરી શકો. કારણ કે ભાષાની સાથે તમારા હાવભાવ, તમારી આંખોમાં આવતી લાગણી, એમાં આવતા ભાવ, તમારી ચેષ્ટાઓ, આ બધું પણ બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે તમારી કોમ્યુનિકેશન સ્કિલ તો બહુ જરૂરી છે. અને આપણે આખી દુનિયા જાણે છે કે જે સફળ માણસો થયા છે એ બધા જ સારા કોમ્યુનિકેટર્સ હતા, સારા પ્રત્યાયનકાર હતા. આપણે ગાંધીજીનો દાખલો આખી દુનિયા આપે છે કે ગાંધીજી એટલા બધા સારા કોમ્યુનિકેટર્સ હતા, એમનું પ્રત્યાયન એટલું બધું અસરકારક હતું. એમની ભાષા કંઈ બહુ અસરકારક નહોતી પણ એમનું પ્રત્યાયન બહુ અસરકારક હતું અને એ હૃદયમાંથી આવતું. એટલે ભાષા આલંકારિક હોય, ભાષા શણગારેલી હોય તો જ સારું કોમ્યુનિકેશન થઈ શકે એવું જરૂરી નથી. પણ ભાષા પારદર્શક હોય, હૃદયમાંથી આવતી હોય, તમારે જે કહેવું છે બરાબર કહી શકવાની તાકાત હોય એમાં, પૂરતું છે. એટલે જો ટૂંકમાં કહીએ તો ભાષા પાંડિત્ય સભર હોય એ જરૂરી નથી, પણ તમારું પ્રત્યાયન સચોટ હોય એ વધારે જરૂરી છે. બહુ સાચી વાત છે કે તમારું પ્રત્યાયન સચોટ હોય. પાંડિત્યપૂર્ણ ભાષા તો તમને ક્યારેક ભદ્રંભદ્ર બનાવી દે, પણ તમારી ભાષા સરળ, જેટલી સરળ ભાષા તમે કરી શકો એટલા જ સરળતાથી તમે સામા માણસ સુધી પહોંચી શકો, એ ગાંધીજીએ સિદ્ધ કર્યું. અને એ બહુ જ સાચી વાત છે, જેમ જેમ તમે ગાંધીજીને વાંચતા જાઓ છો એમ એમ તમને સમજાતું જાય છે કે કોમ્યુનિકેશન સ્કિલમાં પાંડિત્યની જરૂર નથી. કોમ્યુનિકેશન સ્કિલમાં જરૂર છે ભાષાને સૌથી વધારે પલોટ્યા કરવાની, પલોટ્યા કરવાની, પલોટ્યા કરવાની, અને એને માટે પુષ્કળ વાંચ્યા કરવાની, પુષ્કળ વિચાર્યા કરવાની, પુષ્કળ સામા માણસના અંતરતમને સુધી પહોંચવાની અને એને સમજવાની. યસ, જો આપણા દેશની વાત કરીએ તો ભારત વિવિધ ભાષાઓના દેશ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અસંખ્ય ભાષાઓ સાથે આ દેશ આજ સુધી આગળ વધી રહ્યો છે, કામ પાર પાડી રહ્યો છે. તો એક દેશ માટે કેટલું અઘરું અથવા તો કેટલું ઉપયોગી બની જાય છે એક સાથે અનેક ભાષાઓમાં કામ કરવું? કોઈ પણ એક દેશ એવો નહીં હોય કે જેમાં એક જ ભાષા ચાલતી હોય. આપણે જ્યારે સ્વતંત્ર થયા અને 1961માં આપણી જ્યારે વસ્તી ગણતરી થઈ અને ત્યારે ભાષાની ગણના પણ થઈ ત્યારે ભારતમાં લગભગ 1600 ઉપરાંત ભાષાઓ હતી. એ ધીમે ધીમે જતી રહી અને આજની તારીખે અત્યારના 2011ના સેન્સસ પ્રમાણે આપણી પાસે 454 ભાષાઓ છે ગુજરાતમાં, ભારતમાં, અને ગુજરાતમાં 61 જેટલી તો છે. પણ એટલે આપણો બહુભાષી દેશ છે. બધા મોટાભાગના દેશો, આફ્રિકા છે દાખલા તરીકે બહુભાષી, અમેરિકા છે બહુભાષી દેશ છે. બહુભાષી દેશ હોવાના ફાયદા પણ છે અને જો તમે એને રાજકારણની રીતે જોવા જાઓ તો કેટલાક ગેરફાયદાઓ પણ છે. હા, એટલે આ વાતને એવી રીતે ઘણી બધી વખત લેવામાં આવતી હોય છે કે જેમ પ્રાંતવાદ એ રાષ્ટ્રીય એકતા માટે જોખમકારક છે એ જ રીતે ભાષાવાદ એ પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય એકતાને કે રાષ્ટ્રીય હિતને જોખમાવે છે. તો આ વાત કેટલા અંશે સાચી? હું બે રીતે વાત કરું.
કે દાખલા તરીકે તમારી થાળીમાં એક જ વાનગી હોય તો એ તમારી થાળી વધારે સુંદર લાગે, કે તમારી થાળીની અંદર 32 પકવાન પીરસેલા હોય તો એ થાળી વધારે સારી કહેવાય. આપણે ત્યાં તો 32 પકવાન અને 64 શાક એવી સુંદર થાળીઓની કલ્પના કરેલી છે. તો આ એના જેવું છે, વિવિધતા છે અને વિવિધતામાં એકતા, એ તો આપણો મૂળભૂત મંત્ર છે. આપણે ભારતીયો તો એકોહમ બહુશ્યામ અને બહુ હોવા છતાં હું એક છું એમ માનનારા છીએ. એટલે વિવિધતામાં એકતા, અનેક હોવા છતાં એક અને એક હોવા છતાં અનેક, આ વાત તો આપણા લોહીમાં ભળેલી છે અને એ જ્યારે ભૂલી જઈએ ત્યારે તકલીફ થાય છે. એક દર્શક મિત્રનો ફોન આવી રહ્યો છે, ખેડાથી અજયભાઈને આપણી સાથે વાત કરવી છે, સાંભળીએ. તો એમનો સવાલ પહેલા તો સાંભળી લઈએ. હેલો હેલો અજયભાઈ. હા, આ ભાષાને માન્યતા ક્યારે મળે? ભાષાને માન્યતા બે રીતે મળે, એક રાજકીય રીતે મળે અને બીજું સાંસ્કૃતિક રીતે મળે. સાંસ્કૃતિક રીતે તમારી ભાષા એટલી બધી આગળ નીકળી જાય કે એક જમાનામાં દાખલા તરીકે સૌરાષ્ટ્રી ભાષા એ ગુજરાતીની માન્ય ભાષા હતી એવું આપણે કહી શકીએ એવી સ્થિતિમાં છીએ. આપણી પાસે એના પુરાવાઓ છે. પણ પછી ધીમે ધીમે જે મધ્ય ગુજરાતી ભાષા છે, અમદાવાદ વડોદરાની ભાષા છે, એ શાસકોની ભાષા હોવાને કારણે માન્ય ભાષા બની ગઈ. એટલે ક્યારેક સાંસ્કૃતિક પીઠબળ હોય, દાખલા તરીકે સૌરાષ્ટ્રની ભાષા માન્ય ભાષા બની ત્યારે એની પાછળ સાંસ્કૃતિક પીઠબળ હતું, પણ અમદાવાદ વડોદરાની ભાષા જ્યારે માન્ય ભાષા બની તો એની પાછળ રાજકીય પરિબળ છે. એટલે માન્ય ભાષા થવા માટે આ બે પરિબળો ઉપયોગના છે. એટલે તમારી ખેડાની ભાષા છે એને પણ માન્ય ભાષા કરી શકાય. હવે તો બધી જ બોલીઓને આપણે માન્ય બોલીઓ ગણીએ છીએ, એના વ્યાકરણો પણ રચાવવા માંડ્યા છે. જી, આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે, ભાષા અને બોલીવાળો. એ મુદ્દા પર આવીએ એ પહેલા એક વિરામ લેવાનો સમય થઈ ગયો છે, તો મળીએ આ નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ આપણી સાથે છે અને આપણે ભાષાને લઈને એમની સાથે વાત કરી રહ્યા છીએ. પણ ફિલહાલ એક દર્શક મિત્ર ચીખલીથી ફોન કરી રહ્યા છે, ચિરાગ પટેલને આપણી સાથે વાત કરવી છે. હલો. હલો. હા ચિરાગભાઈ. હા, મારે સર મારે એમ પૂછવું છે કે રૂઢિપ્રયોગ અને કહેવત વચ્ચે તફાવત શું છે? રૂઢિપ્રયોગ રૂઢ થયેલા જે પ્રયોગો છે અને સામાન્ય રીતે એમાં વિદ્યાર્થ ક્રિયાપદ હોય ત્યારે એ રૂઢિપ્રયોગ હોય, અને સામાન્ય રીતે કહેવતો છે એ કહેવાયેલી હોય જે અનુભવ ઉપર પુષ્કળ આધારિત હોય અને એની સાથે કોઈક નાનકડી કોઈ કિસ્સો કહાણી પણ જોડાયેલી હોય. પાણીના પાણીમાં, દૂધના દૂધમાં, આ તો કહેવત છે, એની સાથે એક કિસ્સો પણ જોડાયેલો છે. પણ દાખલા તરીકે ઊંટના 18 વાંકા, તો એની સાથે કોઈક કિસ્સો જોડાયેલો છે, એ બધી કહેવતો છે. અને સામાન્ય રીતે એમાં ક્રિયાપદ સામાન્ય રીતે ના હોય, ક્યારેક હોય પણ ખરું, પણ રૂઢિપ્રયોગ છે એની સાથે વિદ્યાર્થ ક્રિયાપદ આવે આ નક્કી છે. જી, રાજકોટથી એક દર્શક મિત્રનો ફોન છે, વિનોદભાઈને આપણી સાથે વાત કરવી છે. હલો. 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 હા બોલો. જી એ ભાઈ, મારો પ્રશ્ન એ છે, બરાબર છે કે આપણે રાષ્ટ્રભાષા હિન્દી છે, ને હિન્દી રાષ્ટ્રભાષા છે તો આપણે ક્યાંક ફોર્મ ભરવા દે તો ઇંગ્લિશમાં જ બધા ભરાવે છે. એમાં જે અમુક જે અભણ માણસો એને કઈ ખબર જ નથી પડતી, તો આ કેવી આપણી સંવંદિતા છે એમ ભારત દેશની અંદર. હિન્દી રાષ્ટ્રભાષા છે તો અંગ્રેજીમાં આ બધું કઈ ફોર્મ ભરાય છે એ મારે એ વિશે જાણવું છે. આમાં તો શું છે કે અંગ્રેજી છે ને એ આંતરરાષ્ટ્રીય ભાષા છે, જેમ હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. તો હવે ભાષાની આપણે સંવાદિતાની જો વાત કરતા હોઈએ તો ફોર્મ આપણે ભરતી વખતે થોડુંક શીખી લેવું જોઈએ, અથવા તો પછી તમે એવો પણ આગ્રહ રાખો કે હું ગુજરાતીમાં ફોર્મ કેમ ન ભરી શકું. તો આ બધા જુદા જુદા સ્તર હોય છે, એટલે કેટલાક ફોર્મ્સ તમે ગુજરાતીમાં ભરી શકો, કેટલાક માત્ર હિન્દીમાં ભરી શકો અથવા ગુજરાતી અને હિન્દીમાં ભરી શકો, અને કેટલાક ફોર્મ્સ ભરવાના આવે તો એ અંગ્રેજીમાંય ભરવાના આવે, અને આપણે ન ભરી શકીએ તો આપણે બીજાઓ પાસે પણ ભરાવવા પડે. એટલે અંગ્રેજી કોઈ અભડછેટની ભાષા છે એવું નહીં માનવાનું, આપણે અંગ્રેજીનો પણ ઉપયોગ કરી શકીએ.
ટૂંકમાં આપણે વહીવટી સરળતા માટે આંતરરાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રીય ભાષા અને પ્રાદેશિક ભાષાઓ આ બધાને એક સિસ્ટમમાં ગોઠવેલી છે અને એ સિસ્ટમને ફોલો કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. જયદેવભાઈ ફોન કરી રહ્યા છે નડિયાદથી, તો હવે એમનો સવાલ પણ જાણી લઈએ. હેલો. હા જી જયદેવભાઈ બોલો. આપણી ભાષા ગુજરાતી ખરી બરોબર, એ ગુજરાતને એટલી ચાલ કે ભારત દેશમાં ચાલી શકે. ભારત દેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ત્યાં ગુજરાતી ચાલે જ છે. અને ભારત દેશમાં જ શા માટે, તમે મોરેશિયસ જાઓ, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ત્યાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે, ગુજરાતી સમાજો છે, ત્યાં ત્યાં ગુજરાતી બહુ સરસ રીતે ચાલે છે. ત્યાં ત્યાં ગુજરાતી રેડિયો પણ છે. એટલે ગુજરાતી ભાષા તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સદા કાળ ગુજરાત એવું છે. જી, આ જ વાતને જો થોડી આગળ લઈ જઈએ સાહેબ, તો ઘણી બધી જગ્યાએ એવી બૂમરાણ છેલ્લા થોડા વર્ષોથી સંભળાય છે કે ગુજરાતી અને ગુજરાતી જેવી ઘણી બધી પ્રાદેશિક ભાષા દિવસે દિવસે પોતાનું મહત્વ ગુમાવી રહી છે, પોતાનું સ્થાન ગુમાવતી જઈ રહી છે, અથવા તો એ ભાષા સંકુચિત થઈ રહી છે, એનું ભવિષ્ય જોખમમાં છે. આ વાત કેટલા અંશે સાચી? એટલે એમ તો વાત સાચી છે કે 1961માં આપણી પાસે 1650 ભાષાઓ હતી, આજે 454 રહી, એટલે બાકીની ભાષાઓ ઓગળી ગઈ અથવા તો એ બધી ચાલી ગઈ, લુપ્ત થઈ ગઈ, લુપ્ત થનારી ભાષાઓ. હવે લુપ્ત થનારી ભાષાઓની યાદી કરવામાં આવી છે અને એ યાદીમાં ગુજરાતીનું સ્થાન છે. દુર્ભાગ્યે આપણે બધાને ગુજરાતીઓ તરીકે બહુ ખરાબ લાગે, પણ એવું સ્થાન છે ગુજરાતી ભાષાનું. પણ આજે જો 6-6.5 કરોડ ગુજરાતીઓ ગુજરાતમાં જ ગુજરાતી ભાષા બોલતા હોય, અને એ સિવાય પણ અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, મોરેશિયસમાં, ફ્રાન્સમાં, લંડનમાં, આ બધા ઠેકાણે પણ જો ગુજરાતી બોલાતી હોય તો કંઈ ગુજરાતી ભાષા જોખમમાં છે એમ માનવાને કારણ નથી. એક છે, અને એને વિશે આપણે શાણા ગુજરાતીઓએ પેલા શાણા મરાઠીઓની જેમ, મહારાષ્ટ્રીઓની જેમ વિચાર કરવા જેવો છે. મને હમણાં મિત્રોએ કહ્યું કે પૂનામાં હવે એવું થવા માંડ્યું છે કે મરાઠી માધ્યમની શાળાઓ વધારે મજબૂત થવા માંડી છે, વધારે સંખ્યાની દ્રષ્ટિએ પણ વધવા માંડી છે. ગુજરાતમાં એવું થાય એવું આપણે ઈચ્છીએ. અને અંગ્રેજી માધ્યમનો કોઈ વિરોધ નથી અને અંગ્રેજીનો પણ કોઈ વિરોધ નથી, પણ અંગ્રેજી એ અંગ્રેજીનું સ્થાન અંગ્રેજીમાં હોય અને ગુજરાતીનું સ્થાન ગુજરાતીમાં હોય. માનું સ્થાન માની જગ્યાએ હોય અને માસીનું સ્થાન માસીની જગ્યાએ, બંનેનું સ્થાન છે એમાં કોઈ શંકા નથી. બિલકુલ, અને માન પણ બંને માટે છે. એ બે જ શા માટે? દુનિયાની દરેક ભાષાઓ માનનીય છે, આદરણીય છે, કારણ કે એ માનવીને પોતાના વિચારો વ્યક્ત કરવા માટેનું એક સબળ માધ્યમ આપે છે. વધુ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, ચર્ચા આગળ વધારીશું આ વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે. ડી સાથી ધીરજભાઈ ફોન લાઈન પર આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. હલો હલો ધીરજભાઈ. હા મેડમ. હા જી, તમારો સવાલ શું છે? આપણો સવાલ એવો છે મેડમ કે જે ગુજરાતી ભાષા પર એટલું પ્રભુત્વ હોય છે કે જે આખી જે આપણી આંતરરાષ્ટ્રીય ભાષા છે, જે રાષ્ટ્રીય ભાષા છે, એના કરતા વધારે છે પ્રભુત્વ. એમ કે જે હું સલાહકાર જ છું કે જે આપણા શબ્દો પડે તો સામે જે એમ ગમે તો હચ મચી જાય, એના વિશે પ્રદાન કોણ કે એમ થોડુંક આપે ગુજરાતી ભાષા વિશે. આમાં શું છે કે બધી જ ભાષામાં અભિવ્યક્તિની ક્ષમતા એક સરખી હોય છે, એને વાપરનાર એ ક્ષમતાનો કેટલો ઉપયોગ કરે છે એ અગત્યનું છે. એટલે હું ઘણી વખત ઉદાહરણ આપું છું કે તમારી પાસે જે ક્ષમતા છે, તમારી પોતાની પણ ક્ષમતા, એ તો ભગવાને બધાને સરખી આપી છે, એ ક્ષમતાનો ઉપયોગ તમે કેટલો કરો છો. એ જ રીતે ભાષાની જે ક્ષમતા છે એ બધી જ ભાષાઓની એક વ્યવસ્થા તરીકે સરખી ક્ષમતા હોય છે. એટલે ગુજરાતી ભાષામાં જો ગાંધીજી, એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી, એ જો સત્યના પ્રયોગો નામની પોતાની આત્મકથા લખી શકતા હોય અને એની 80 ઉપરાંત ભાષાઓમાં એનો અનુવાદ થતો હોય, અને આજે પણ આખી દુનિયામાં એ બેસ્ટ સેલર તરીકે, સૌથી વધારે વેચાતા પુસ્તક તરીકે ઓળખાતી હોય, તો ગુજરાતી ભાષા કંઈ કમ નથી. એ જ રીતે અંગ્રેજી ભાષા, એ જ રીતે હિન્દી ભાષા, એ જ રીતે કોઈ પણ ભાષા. એટલે દાખલા તરીકે ટાગોર બંગાળી ભાષાનો કેટલી બધી ક્ષમતાનો એમણે ઉપયોગ કર્યો,
એટલે સંસ્કૃત ભાષાનો ભાષાની ક્ષમતાનો ઉપયોગ કાલિદાસે કેટલો બધો કર્યો. એટલે તમારી ભાષાની ક્ષમતાનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે એ અગત્યનું છે. જી, એટલે તમને અને મને ગુજરાતી ભાષા વધારે બળુકી લાગે કારણ કે આપણી માતૃભાષા છે, આપણા સ્વપ્નાઓ જોવાની ભાષા છે. એ જ રીતે જે વ્યક્તિ બીજી માતૃભાષા કરાય, એટલે બીજી ભાષા જેની માટે માતૃભાષા હોય, એને એ ભાષા વધારે બળુકી લાગતી હોય અને એનું પ્રભુત્વ એ ભાષા પર હોય. વધુ એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. ધર્મેન્દ્રભાઈ પાટણથી ફોન કરી રહ્યા છે. હલો. હલો, હા જી ધર્મેન્દ્રભાઈ, શું જાણવું છે? મારે એટલું જાણવું છે કે ગુજરાતી ભાષામાં આપણે બે શબ્દ વાપરીએ છીએ, મારે અને મને. તો સ્પેસિફિક મને શબ્દ ક્યારે વાપરવો અને મારે શબ્દ ક્યારે વાપરવો? જ્યારે સામાન્ય રીતે પ્રક્રિયાવાચી ક્રિયાપદો આવે ત્યારે મને, દાખલા તરીકે મને વિચાર આવ્યો, તો મને વિચાર આવ્યો તો એમાં હું પોતે સંડોવાયેલો નથી, મેં કોઈ ઈરાદો કર્યો નથી, હું એને માટે સ્વતંત્ર નથી. મને વિચાર એની મેળે આવ્યો, ઓટોમેટિકલી આવ્યો, કુદરતી રીતે આવ્યો, પ્રક્રિયા થઈ. પણ મારે વિચાર કરવો છે એટલે હું જ્યારે પોતે અંદર સંડોવાયેલો હો, ઈરાદાપૂર્વક કશીક પ્રવૃત્તિ કરવા માંગતો હોઉં તો હું મારે વાપરું. મને લાગે છે કે તમને સમજાયું. જી, ટૂંકમાં કર્તૃત્વ ભાવ હોય ત્યારે મારે અને જ્યારે આપોઆપ કોઈ ક્રિયા થતી હોય ત્યારે મને. દીપસિંહ ગોહિલ અમદાવાદથી ફોન કરી રહ્યા છે, એમનો સવાલ પણ જાણી લઈએ. હલો. હા બેન. જી, શું જણાવીએ તમને? બોલો, આપનો સવાલ જણાવો. હાજી, મારો પ્રશ્ન એવો છે કે હાલ ગુજરાતી માધ્યમની શાળાઓ લુપ્ત થવાના આરે છે, તો મારે એટલો એવો પ્રશ્ન અને એવી એક રજૂઆત છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ બચવી જોઈએ, જેના માટે ગુજરાતી ભાષા અને એની માટે સરકારે કંઈક મજબૂત પગલાઓ લેવા. જી જી જી, આપની રજૂઆત ચોક્કસ જે તે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી હશે. અને પ્રશ્નની વાત રહી તો એ વિશે અમે હમણાં જ વાત કરી ચૂક્યા છીએ. સાહેબ, એવું કહેવાતું હોય છે કે નાના બાળકોને, 5 વર્ષ સુધીના બાળકો એકસાથે ઘણી બધી ભાષા શીખી શકે, એમને એકસાથે 2-3 ભાષાઓ શીખવવી જોઈએ. તો મારે એ જાણવું છે કે એકસાથે અનેક ભાષાઓ શીખવી હિતાવહ છે કે એક પછી એક, અથવા તો કઈ ઉંમર નવી ભાષા શીખવા માટે બેસ્ટ કહી શકાય? એટલે પ્રયોગો બે બાજુ થયા છે. એવા પ્રયોગો થયા છે કે બાળક, જેને આપણે પ્રૌઢ મેચ્યોર સ્પીકર કહીએ, પ્રૌઢ ભાષક, બરાબર ભાષાની બધી વિગતો લગભગ જાણી લે, એવી ઉંમર એની 5-6 વર્ષની થાય ત્યાં સુધી એને બીજી ભાષા માં નાખવો ન જોઈએ. અને એક માન્યતા એવી પણ છે કે એક સાથે બાળક નાનપણથી 2-3-4 ભાષાઓ શીખે તો પછી બહુ વાંધો આવતો નથી. પણ એમાં એવું અવલોકવામાં આવ્યું છે કે દાખલા તરીકે મરાઠી ભાષી બાળક એ ગુજરાતી પણ શીખવા માંડે અને મરાઠી પણ શીખતો હોય, એક સાથે 2 ભાષા શીખતો હોય, તો પછી એની ભાષામાં નાનપણમાં, પછી મોટપણમાં એ પછી થોડોક ચોખ્ખો થતો જાય છે. પણ નાનપણમાં આવા વાક્યો વાપરતો મેં સાંભળ્યો છે કે હું ગભરતો નથી, આમાં મૂળ મરાઠીમાં છે મી ગભરતો નાય, અને ગુજરાતીમાં છે હું ગભરાતો નથી. તો મી ગભરતો નાય અને હું ગભરાતો નથી, અને એનું એનું ભેળસેળ કરીને એ બોલતો હોય છે, હું ગભરતો નથી. એટલે આવી આવી પણ સ્થિતિ થતી હોય છે. એટલે કેટલીક જે ભાષા વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે અને જેમણે આ બધા પ્રયોગો કર્યા છે, એ લોકો એમ માને છે કે 7-8 વર્ષની ઉંમર સુધી એક જ ભાષા ઉપર બરાબર કેન્દ્રિત થવું, એક ભાષા બરાબર આવડી જાય, પછી બીજી ભાષા, પછી ત્રીજી ભાષા, પછી ચોથી ભાષા. વાહનોના પણ ઉદાહરણો આપવામાં આવે છે કે એક સાથે અનેક વાહનો શીખવામાં આવે, એનું ડ્રાઇવિંગ શીખવામાં આવે, એક સાથે તમે કાર શીખતા હોય, સ્કૂટર શીખતા હોય, બાઇક ચલાવતા શીખતા હો, તો તમે ગૂંચવાયા કરો છો કે ક્યાં કયું ગિયર કેવી રીતે પાડવું, ક્યાં કયું એક્સિલેટર કેવી રીતે એ કરવું. પહેલાં એક સાધન બરાબર શીખી લીધું, પછી બીજું સાધન બરાબર શીખ્યા, પછી ત્રીજું સાધન શીખ્યા, તો એ સહેલું પડે છે અને પેલું સાધન બીજા સાધનને શીખવામાં મદદરૂપ થાય છે. ઓકે, આવું પણ થાય છે. જી, બનાસકાંઠાથી મુકેશભાઈ ને કોઈ પ્રશ્ન આપણી સાથે વહેંચવો છે. હલો. હા જી, મુકેશ પ્રજાપતિ વાત કરું છું, સનાદલથી. જી, આપનો સવાલ જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે અત્યારનું જે યુવાધન છે તે આપણે ગુજરાતી ભાષામાં નહીં પણ હાય નહીં હાય બોલતા હતા અને વચ્ચે ઇંગ્લિશ શબ્દનો જે ઉપયોગ કરે છે, શું એ વાજબી કહેવાય? વાજબી તો જે ઉપયોગ કરનાર છે એને માટે છે ને, આ સાપેક્ષ છે. વાજબી કહેવાય કે વાજબી ન કહેવાય એ સાપેક્ષ છે.
એટલે સમયની માંગ પ્રમાણે જ્યારે ભાષાઓ ભેગી થાય, થોડું ઘણું વર્ણસંકર ભાષાના સ્વરૂપમાં જો એનો ઉપયોગ થાય, પણ જો એ બોલનાર અને સાંભળનાર બંનેને ફાવતું હોય, બંનેને અનુકૂળ હોય તો વાજબી કહેવાય, બંનેને અનુકૂળ ના આવતું હોય તો વાજબી ના કહેવાય. જી, એક વાત ખાસ તો એ જાણવી હતી કે ભાષા અને કારકિર્દી આ બંનેને સંબંધ કેવો છે, એટલે એકથી વધારે ભાષા શીખીને એ બાબતને કારકિર્દીને મદદરૂપ થાય એવી રીતે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય? અને ખાસ કરીને હવે તો દુનિયા એટલી બધી નાની થતી જાય છે, જેને આપણે આખું વિશ્વ એક ગામડું બનતું જાય છે, ધ વર્લ્ડ વિલેજ, તો વિશ્વગ્રામ, તો અનેક ભાષાઓ તમે જાણતા હો તો અનુવાદની પ્રવૃત્તિ પૂતકે ને ભૂસકે વધતી જાય છે. અને બીજું, દુભાષિયાઓની જરૂર બહુ પડતી જાય છે, કારણ કે પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે, વિઝિટર્સ, અને લોકોને રસ પણ પડતો જાય છે. કે દાખલા તરીકે તમે આજથી 10 વર્ષ પહેલાં ગુજરાતમાં જે પ્રવાસીઓ આવતા હતા એના કરતાં આજે પ્રવાસીઓની સંખ્યા ઘણી બધી થઈ, અને એવી એવી જગ્યાએથી આવે કે જે જગ્યાની ભાષા જાણનાર આપણને કોઈ મળે નહીં, એટલે જાપાનીઝ હોય, ફ્રાન્સ હોય, ચીનમાંથી આવ્યો હોય, શ્રીલંકાથી કોઈ આવ્યો હોય, તો એવી ભાષા જાણનારા મળે તો અહીંયા આગળ ઘણા પૈસા મળે છે. મેં કેટલાક વિદ્યાર્થીઓને એવા તૈયાર થયેલા જોયા છે કે એક બીજા એની ભાષા જાણતા હોય તો મહિના 2 મહિનાનું પ્રવાસીઓ સાથે દુભાષિયાનું કામ કરે અને આખા વર્ષનું કમાઈ લે, નિરાંતે 2-3 લાખ 5 લાખ જેટલું કમાઈ લે છે. એટલે કારકિર્દી માટે તો આજે ભાષાઓ જાણવી, પોતાની ભાષા જાણવી અને બીજી ભાષાઓ જાણવી ખૂબ જરૂરી થઈ ગઈ છે. અને પોતાની સિવાયની એટલે પરપ્રાંતીય ભાષાઓ શીખવા માટે કોઈ કોર્સ છે અથવા તો કોઈ ડિગ્રી અવેલેબલ છે? હા, હવે પહેલાં તો આપણે ત્યાં ગુજરાતમાં આવી સગવડો નહોતી, પણ હવે તો અમદાવાદમાં જ ગુજરાત વિદ્યાપીઠ છે, ગુજરાત યુનિવર્સિટી છે, ત્યાં આવી પરદેશની ભાષાઓ પણ શીખવવાના કેટલાક અભ્યાસક્રમો શરૂ થયા છે. પરપ્રાંતિ ભાષાઓ પણ તમિલ છે, તેલુગુ છે, દ્રવિડ છે, આવી ભાષાઓ પણ શીખવવાના, બંગાળી છે, આસામી છે, શરૂ થયા છે. પહેલાં તો તમારે વ્યક્તિગત રીતે શીખવી પડતી, પણ હવે તો તમને આવી સંસ્થાઓ પણ ભાષા શીખવામાં મદદ કરે છે, અને ઓછી ફી લઈને અને નિયમિત વર્ગો ભરીને, અને તમને એનું પ્રમાણપત્ર પણ મળે, એટલે એ રીતે તમે શીખી શકો. જી, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો આજે અહીંયા આવવા બદલ અને દર્શકોને માર્ગદર્શન આપવા બદલ. આ વાત સાથે જ સમય થયો છે તમારી રજા લેવાનો, પણ જતાં જતાં એટલું જ કહીશ કે રોટી, કપડાં અને મકાન જીવનની પ્રાથમિક જરૂરિયાતો તરીકે આપણે સ્વીકારીએ છીએ, પણ ચોથી પ્રાથમિક જરૂરિયાત એ પ્રત્યાયન છે. એના વિના માણસ એ સામાજિક પ્રાણી પુરવાર નથી થઈ શકતો. તો પ્રત્યાયનને બને એટલું જોરદાર બનાવો, ચોટદાર બનાવો અને ભાષાનો મહત્તમ ઉપયોગ કરો, એવી શુભેચ્છા સાથે રજા લઈએ આવજો.